सूरत महानगरपालिका ની વસ્તી 2011 ની વસ્તી ગણતરી મુજબ 44,75,000 ની છે અને એનો વિસ્તાર 326 ચોરસ કિલોમીટર નો છે। ગુજરાતનું એ બીજા નંબરનું મોટું શહેર ગણાય છે। એશિયાભરમાં આ શહેર ઝડપથી વિકસતું શહેર છે। આ ઝડપથી વધતી વસ્તીને પ્રાથમિક સેવા આપવા કમરકસી છે। શહેરમાં ગટર પાણીનું સંચાલન અને જાળવણી તેમજ ઊર્જાની કાર્યક્ષમતા માટે સુરત મહાનગરપાલિકાને 2008-2009 ના વર્ષનો રાષ્ટ્રીય શહેરી પાણી માટેનો એવોર્ડ ભારત સરકારે એનાયત કર્યો છે। સુરત મહાનગરપાલિકાએ તાપી નદીમાં 4 ઇન્ટેક કુવાઓ બાંધ્યા છે, જેમાંથી 760 એમએલડી પાણી આપવામાં આવે છે। શહેરના જુદા જુદા ભાગોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે 10 મોટા પાણી વિતરણના મથકો અને 4 પમ્પિંગ સ્ટેશનો છે। એ બધાની ગ્રીડ પણ બનાવવામાં આવી છે, જેને પરિણામે કોઈ એક જગ્યાએ પાણીની વહેંચણીમાં ગરબડ થાય તો એને તરત જ સુધારી લઈ શકાય। શહેરના નાગરિકોને પીવાનું પાણી આપવા મહાનગરપાલિકા સમય, સંપત્તિ અને શક્તિ ખર્ચે છે। જો કે પાણીની ગુણવત્તા તરફ ઓછું ધ્યાન ઘણી નગરપાલિકાઓ આપે છે। સેપ્ટ યુનિવર્સિટી અને અર્બન મેનેજમેન્ટ સેન્ટર દ્વારા ચાલતા પરફોર્મન્સ અસેસમેન્ટ સિસ્ટમ એટલે પાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની 166 નગરપાલિકાઓની પાણી અને ગટર સેવાની માહિતી એકત્ર કરવામાં આવી છે અને એનું પૃથક્કરણ થઈ રહ્યું છે। એના પરિણામો ઉપરથી જણાય છે કે પાણીની ગુણવત્તાના નિયમિત રેકોર્ડ્સ અને ઓડિટ સંયોજિત થતા નથી। નાની નગરપાલિકાઓ પાણીના સેમ્પલ પ્રાદેશિક પાણી ચિકિત્સા લેબોરેટરીમાં સમયાંતરે મોકલે છે। CPHEEOની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે બધી નગરપાલિકાઓએ એવી ભૌતિક અને રાસાયણિક ચિકિત્સાઓ અવારનવાર કરાવવી જોઈએ। પાણી ચિકિત્સા પર દેખરેખ રાખવાની પદ્ધતિમાં સુરત મહાનગરપાલિકાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। ISO 9000-2001 હેઠળ પાણીની ગુણવત્તાની વ્યવસ્થા અને તેને લગતી બધી કાર્યવાહી ઉચિત ધોરણો જાળવે છે। બધા પ્રકારની પાણીની જરૂરિયાત શહેર વચ્ચે વહેતી તાપી નદી પૂરી પાડી રહી છે। નદી બે કાંઠે બારેમાસ વહે છે, એના ઉપરવાસે ઉકાઈ બંધ છે, તેથી વર્ષા ઋતુ સિવાય પાણીનો પ્રવાહ ઘટી જાય છે। પરંતુ તેનું ભૂજળ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાએ નદીની મધ્યમાં ઇન્ટેક ટાવરો ઊભા કર્યા છે। એની પમ્પિંગની મશીનરી દ્વારા જરૂર મુજબ પાણી જથ્થો 4 ઇન્ટેક પોઈન્ટ ઉપરથી માથાદીઠ 147 લીટર મેળવવામાં આવે છે। સરથાણ, વરાછા, કતારગામ અને રાંદેરમાં એના હેડવર્ક્સ આવેલા છે, જ્યાં પીવાના પાણીને શુદ્ધ કરવામાં આવે છે। એના ફિલ્ટર પ્લાન્ટમાં એક અલગ કેમિકલ હાઉસ અને અદ્યતન લેબોરેટરી છે, જ્યાં શરૂઆતમાં અને અંતે નમૂનાઓની ચકાસણી થાય છે। આ ફિલ્ટર પ્લાન્ટમાં પ્રથમ તો તાપી નદીના પ્રવાહના તળિયાનો પાણી જથ્થો બંધિયાર અને ઓક્સિજનની ઓછી માત્રાવાળો હોય, તેને વાતાવરણનો ઓક્સિજન વાયુ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કાસ્કેડ એરિએટર્સમાંથી પસાર કરવામાં આવે છે। પ્લાન્ટમાં આવતા પાણીના નમૂનાઓ નિયમિત ધોરણે કાળજીપૂર્વક લઈ ચકાસવામાં આવે। શુદ્ધિકરણ માટે જે કેમિકલ્સ વપરાય અને એની પ્રક્રિયા માટે જે ધોરણો ધરાવતા હોય તે મુજબ પાણીને અલ્ટ્રાસોનિક ફ્લોમીટર દ્વારા માપવામાં આવે છે। ડોળું પાણી શુદ્ધ કરવા માટે સામાન્ય રીતે ફટકડી અને પોલીએલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે PAC સોલ્યુશન વગેરે પાણી સાથે મેળવાતું રહે તે માટે ખાસ બેફલ્સવાળી ચેનલમાં પાણી વહે છે અને પછી લામેલા ટાઈપના સ્લજ બ્લેન્કેટ ક્લેરિફાયરમાંથી પસાર થાય એટલે ડોળા પાણીના કણ નીચે બેસે અને એ નીતરેલું પાણી ચેનલ વાટે ફિલ્ટર બેડ સુધી પહોંચે। આ પાણી જુદા જુદા માપની રેતી અને ગ્રેવલમાંથી પસાર થાય એટલે કે એમાં જીવાણુ પણ ન રહે, માટે એના વહેણના પૂરા નેટવર્કમાં ક્લોરિનેટર વડે ક્લોરિન ગેસ ભેળવવામાં આવે
અને પરિણામે દૂર દૂરના નળના જોડાણો સુધી 0.2 PPM રહે એની કાળજી લેવામાં આવે. ચોમાસા દરમિયાન ભલે પાણી વધુ મળે પણ એની ડહોળાશ પણ એટલી જ વધુ રહે. વળી ઉપરવાસના ગામો વપરાયેલું પાણી તાપી નદીમાં નાખે એટલે નદીનો પ્રવાહ જ્યારે ઘટે ત્યારે પાણીની ગુણવત્તા પણ કથળે. પરિણામે મહાનગરપાલિકા પાણીની ગુણવત્તા ચોકસાઈથી ચકાસે અને એના પર પૂરતી દેખરેખ રાખે. શહેરમાં સરેરાશ પાણીના 200 સેમ્પલની ચકાસણી હાથ ધરવામાં આવે છે. શહેરના 7 ઝોન છે અને દરેક ઝોનમાંથી 10 સેમ્પલ મહાનગરપાલિકા લે અને 10 સેમ્પલ ખાસ નિમાયેલી એજન્સી લે. એ બધા લેબોરેટરીમાં મોકલવામાં આવે. લેબોરેટરી સવારના 7 થી રાતના 10 સુધી કામ કરે. લેબોરેટરીમાં હાથ ધરાતી ચકાસણીની વિગત, પાણીના નમૂનાની બોટલ ઉપર સ્થળ વિગેરેની નોંધ હોય, એ પછી ક્લોરીમીટર દ્વારા ક્લોરીનની માત્રા ચકાસવામાં આવે. 0.4 PPM જેવું ક્લોરીન આ વોટર સેમ્પલમાં હાજર છે. પછી TDSની ચકાસણી થાય, સેમ્પલનો pH આંક કઢાય. આ આંક 6.5 થી 8.5 વચ્ચે હોવો જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે આ પાણીની pH 7.7 છે, એટલે કે આ પાણી પીવા લાયક છે. પાણી કેટલું ડહોળું છે તે તપાસવા માટે ટર્બિડિટી તપાસમાં 10 NTU થી વધારે ન હોવી જોઈએ. જો કે ચોમાસા દરમિયાન એ 30 થી 150 NTU સુધી થઈ જાય. આ સેમ્પલની એ પછી રંગ અને એમોનિયાની ચકાસણી થાય છે. પાણીમાં એમોનિયા હોય તો એ પ્રદૂષિત ગણાય. આ વેઇટ બેલેન્સ છે જેનાથી રતિભાર વજન પણ માપી શકાય અને આ ઇન્ક્યુબેટરથી 38 સેન્ટીગ્રેડ તાપમાન પર રાખવામાં આવે અને આ ઓટોક્લેવથી પાણી સેમ્પલ બોટલોના સ્ટરીલાઇઝેશન કરવામાં આવે છે. લેબોરેટરીમાં ચકાસણી માટે વપરાતું પાણી ડિસ્ટિલ વોટર હોવું જોઈએ અને આ સાધન ડિસ્ટિલ વોટર આપે છે. આ સાધન સેન્ટ્રીફ્યુઝ છે જે કલર વગેરેની ચકાસણી માટે વપરાય છે. આ ગ્લાસવેર સૂકવવા માટેનું ડ્રાયર છે. હવાના રજકણોથી સેમ્પલ દૂષિત ન થાય એ માટેનું આ લેમિના એરફ્લો નામનું સાધન છે. અને એ રીતના સેમ્પલ તૈયાર કરીને પછી એ કરવામાં આવે જેની અંદર બેક્ટેરિયા આવવાની કોઈ શક્યતા નથી. અદ્યતન સાધનોની સાથે કર્મચારીઓને જરૂરી પ્રશિક્ષણ આપવામાં આવે છે અને એ બધી બાબતોની સમીક્ષા અવારનવાર ઉચ્ચ કક્ષાએ થાય છે. જે કોઈ સેમ્પલો મળ્યા હોય તેમાં કંઈ દૂષિત તત્વ જણાય તો પાણી, ડ્રેનેજ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે છે અને આ પાણી જ્યાં પહોંચતું હોય એ વિસ્તારને એક રીતે અલગ કરી ફરિયાદના કારણો તપાસવામાં આવે છે. આ દરમિયાન લોકોને ક્લોરીનની ગોળીઓ અપાય અને ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે. જરૂર પડે તો ગટરની પાઇપલાઇન અને એમાં મેનહોલની સાફસૂફી કરાવવામાં આવે છે. ફરિયાદની નોંધણી જે તે વોર્ડ ઓફિસમાં થાય અને એનો ઝડપથી નિકાલ થાય એવા પ્રયત્નો ચાલે છે. પાણીની ગુણવત્તાનું આટલું આકરું પરીક્ષણ થતું હોવાથી શહેરમાં પાણીને કારણે થતા રોગો ઘટી ગયા છે. શહેરના નાગરિકો અને સ્થાનિક સરકારી સંસ્થા જો નિષ્ઠા અને જવાબદારીથી કામ કરે તો શહેરોની સુરત જ બદલાઈ જાય.